આ સંસ્થાઓની ખૂબી એ છે કે અહીંયા કહેવાનું ઓછું અને કરવું કરાવવાનું ચાલુ છે. એટલે ખાસ મારે મિત્રોને કહેવાનું કે પરિણામ સારા આવે તો રાજી, પણ પરિણામ પછી કયા પરિમાણ આપણે અમલમાં મૂકીએ છીએ કે સ્વીકારીએ છીએ એના ઉપર આપણું ભવિષ્ય છે. વિશ્વ બહુ મોટું વિકસી રહ્યું છે, બહુ મોટું એટલે કલ્પના ન કરો એવું. ટેકનોલોજી એવી આવે છે કે મને ને તમને ભાન નહીં પડે. અત્યારનો મોસ્ટ ટેકનો કઈક હશે ને એ નિષ્ફળ થશે એવી હાલત છે અત્યાર. તમને બરાબર ખ્યાલ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર ની યુનિવર્સિટી શરૂ થઈ છે, સિદ્ધિ યુનિવર્સિટી. કાલે સવારે આવું બોલવું નહીં પડે, અહીંયા કોઈ હશે જ નહીં સાહેબ. તમે તમારા રૂમમાં બેઠા હશો, ઈચ્છા થાય તો ભદ્રાયુભાઈ સાંભળશો, એ પણ ભદ્રાયુભાઈ નું રેકોર્ડિંગ નહીં હોય, હવામાં બોલતા હશે, હવામાં સાંભળતા હશે. દિવસો દૂર નથી. તમે હોટલમાં જશો તો મેનુ કાર્ડ નહીં પડે, આમ હોટલના ટેબલ ઉપર ટિક કરશો એટલે મેનુ કાર્ડ આવી જશે. આ ઘટના બની રહી છે, ભારતમાં પહોંચી ગઈ છે. વાપીની અંદર બકુરભાઈ વિલખ્યના ઘરમાં મેં આજથી 8-10 વર્ષ પહેલા એઆઈટી જાગૃતિ વિડીયો હતું. આવડું મોટું મિરર હતું, મિરર અરીસો, અને મને થયું કે મારા માટે આવડો મોટો અરીસો છે. પછી થયું કે ટીવી ક્યાં છે, પૂછ્યું ટીવી તો કઈ છે ને ત્યાં, ક્યાં છે તો મિરર ઇઝ અ ટીવી એમ, તો કે હા પડી દે, હા અહીંયા ટચ કરો, જમણા હાથમાં ઉપર ટચ કરો, ટચ કર્યા પછી ઉઠી વિચાર ને ગોવે કેતા જાવ કે બંધ પણ કેમ થશે. આજથી 10 વર્ષ પહેલા 2013-14 માં જોયું, અને એઆઈ નો જમાનો આવશે ત્યારે આપણે લોકો અભણ કહેવાશું, અક્ષર જ્ઞાન વગરના કહેવાશું. હવે કમ્પ્યુટરમાં કેટલા પાવર જામે છે, તમે આ મોબાઈલ નો ઉપયોગ તમારા માટે કેટલો કરો છો. અમે અત્યારે યુનિવર્સિટી મોબાઈલ ઉપર ચલાવીએ છીએ, અમારા અધ્યાપકોના કોઈ મેસેજ પરિપત્ર બહાર પડતા નથી. અમને અશુભાઈ પરિપત્ર મોકલ્યો તો આમાં જ મોકલ્યો છે. અમારા વિદ્યાર્થીઓના મા બાપ સુધી અમે ગ્રુપ બનાવેલા છે, એ વાંચે કે ન વાંચે અપડેટ કરવાનું કામ અમે કરીએ છીએ. આજે નહીં વાંચે તો કાલે વાંચવું જ પડશે, એ સુધી આવવું પડશે. આ મોબાઈલ એક ખજાનો છે સાહેબ, એ રીલ્સ બનાવવા ને જોવા માટે કામ નથી, વિશ્વ ક્યાં આગળ પહોંચ્યું છે તે જોવા માટે. પણ એને તમારે અમલમાં મૂકવું પડે. ગઈકાલે આજે જમણા અરુણભાઈ વાત કરતા હતા, એ પ્રમુખ સ્વામી મહારાજનો ઉત્સવ જોઈને આવ્યા 2 દિવસ. શેના ઉપર ચાલ્યો? ટેકનોલોજી ઉપર. આખા મહોત્સવમાંથી ટેકનોલોજી શબ્દ બહાર લઈ ગયો તો 0 થઈ ગયો. આ બધી જ ઘટના જો આજે બનતી હોય તમારી નજર સમક્ષ તો આપણા ઘરમાં આવતીકાલે બનશે. એના માટે આપણે શિક્ષિત થવું પડશે. એના માટે આપણા મિત્રો શિક્ષકો આચાર્યો સૌએ તમને અત્યારથી કાનમાં રેડવું પડશે, લઈ જવું પડશે, વિજ્ઞાન નગરીની મુલાકાતે જવું પડશે, ચૂલેબંધની વાર્તાઓની ચોપડી જૂની કાઢીને વાંચવી પડશે. એ કહેતો તો એ તો ખોટું લાગતું, તો આજે બધું સાચું છે. આ પરિસ્થિતિમાં આવતીકાલે રહેવું એ જે આપણે કહ્યું કે નોલેજ, દક્ષિણામૂર્તિ દેવનું ત્રીજું અવેરનેસ, અન્ડરસ્ટેન્ડિંગ અને નોલેજ. એટલે તમારે અવેર થવું પડે, સમજ કેળવવી પડે અને એનું જ્ઞાન તમારામાં ઉમેરવું પડે. મને ગમ્યું છે કે તમે દિવંગતોનું સ્મરણ કર્યું. આપણી વચ્ચે જે રહેલા હોય એને હોય ત્યારે તો આદર આપવો જ જોઈએ, પણ ન હોય ત્યારે તેનો વધુ આદર કરવો જોઈએ. અને એ જે ચેષ્ટા હતી એ મને વધુ ગમી છે. હું બંને આચાર્યશ્રીને વિનંતી કરું કે શક્ય બને ત્યાં સુધી વર્ષની અંદર 4 કે 5 એવી મુલાકાતો ગોઠવીએ ધોરણના ઉંમર પ્રમાણે, જેમાં એ લોકો બહાર જાય, આવી સંસ્થાઓ જેમાં વિસ્મય 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 ભર્યું હોય એ જોવે. કાફી છે બધા જોવો, એમાંથી કેટલાકના મનમાં પેલા ધીરુભાઈ જેવો વિચાર આવી ગયા છે, ગૌતમ અદાણી જેવો વિચાર આવી ગયા છે, બસ કાફી છે.
વિજ્ઞાન નગરીમાં જાય, એ સાયન્સ બરાબર જાણે, એ કેટલાક સત્યના પ્રયોગો જ્યાં થતા હોય ત્યાં જાય, એ પીએનઆર સોસાયટીની અંદર જાય કે જ્યાં અપંગ લોકો કેમ જીવે છે અને કેમ પોતે ઊંચું માથું રાખીને જીવી રહ્યા છે, જોવે કેટલી તકલીફ છે. થોડા વખત પહેલા તમને ખ્યાલ છે કે એક ટીવી સિરિયલની અંદર કમરથી જોડાયેલા બે ભાઈઓને એરફૂટ સિંગલ્સ, તમે એની વાત સાંભળો ત્યારે તમને થાય જીવે છે, બંને જણા જીવે છે, મોટી ઉંમરના છે, સંગીત ગાય છે. આવું હવે રોજ બનવાનું. દિવ્યાંગ લગભગ અત્યારના સરેરાશ સર્વે પ્રમાણે 12 ઘરમાંથી એક ઘરની અંદર દિવ્યાંગ બાળક છે, એનો સ્વીકાર કરવો પડશે. એ પણ ઈશ્વરની ગિફ્ટ છે એમ માનીને સાચવવું પડશે. એ જાણીએ અત્યારે પીએનઆર સોસાયટીમાં જાઓ, કરુણા ક્યાંથી જન્મ છે, કોઈક દિવસ આ બાજુ બેસીને ગંગા સતીની સમાધિ લઈ જાઓ, 10 જણા જઈને બેસો ખાલી. વર્ષો પહેલા આપણા સૌરાષ્ટ્રની અંદર એવી સ્ત્રી આવી કે જેના ભજનો આજે પણ ગવાય છે. આજે પણ કોઈ કલાકાર એવો નથી કે જે ગંગા સતીને ગાય વગર ઉઠ્યો હોય. ત્યાં જઈને બેસો, શું કરીએ, કઈ નહીં, કોવિડ સીટ. ઘણી જગ્યાએ બેસવાથી એનો ચેપ લાગી જતો હોય છે. તમારાથી જે વડીલો હોય, જે સુંદર વાત કરતા હોય, એનો સમય ચોરીને એની પાસે બેસતા જાવ, જાણતા જાવ. હું આજે બહુ આનંદથી કહું છું, હું નાનો હતો ત્યારે વિજ્ઞાનમાં મારો રસ હતો, એટલે અરુણભાઈ પાસે હું છેક રાજકોટથી આવતો ત્યારે બસ મળતી નહોતી, અને ત્યારે મારો પરિચય જે રાવલ સાથે. હવે જે રાવલ કેટલી મોટી હસ્તી છે, એ જે રાવલ સાથે હું 40 વર્ષથી જોડાયેલો છું, એ મારી અવેરનેસને જાગતી રાખે છે. સાચા સૂચનો નથી કરતો, મને જે વિચારેલો એ ખાસ કહું. આ ઉંમરથી તમારી ચોઈસ ઓફ કેરિયર નક્કી થઈ જવી જોઈએ, શું થવું છે આગળ જતા, કેટલા કેટલા માર્ગે હું જઈ શકું, મારામાં કઈ શક્તિ છે, કઈ શક્તિને એક્સપ્લોર કરવી જોઈએ. અહીંથી બહાર નીકળો એટલે બીકોમ કરું, બીએ કરું, બીએસસી કરું, નો વેલ્યુ. એ કોલેજો તો હમણાં બંધ જ થઈ જવાની છે, ગેરંટી મારી 2025 સુધીમાં સરકાર જ બંધ કરશે, કારણ કે એને કોઈ લેવા વાળું નહીં હોય. તમારે આવું પડશે, અમારી રૂમ પરથી યુનિવર્સિટીમાં 12મા પછી નક્કી રાખજો. પણ એ પણ દીર્ઘદ્રષ્ટિ છે, જુઓ, એ પણ દીર્ઘદ્રષ્ટિ છે. અરુણભાઈ વર્ષોથી બેઠા છે, વિજ્ઞાનના માણસ છે, એના ઘરની બહાર દિવાલ નથી, વિજ્ઞાનના નકશાઓની દિવાલ છે, લટકે છે નકશાઓ વિજ્ઞાનના. એમને દેખાણ હતું કે આજથી 5-7 વર્ષ પછી એવું બનશે કે જે વિદ્યાર્થીને કૌશલ્યમાં પારંગત બનાવશે એ જ દેશને બચાવશે, નહીં પર્યાવરણને પણ બચાવશે. એટલા માટે આ પ્રકારની યુનિવર્સિટી શરૂ થઈ. મારો વિશેષ નથી કહેવું, કારણ કે મારો સમય સાથે થઈ ગયો છે અને આ પેલી 35 મિનિટ પૂર્ણ થવામાં છે, એટલે મારી વાતનું સમાપન કરું. કરીએ છીએ તે ઉત્તમ છે, પણ હવેનું ભવિષ્ય ઉત્તમ ઉત્તમ માંગે છે. કરીએ છીએ તે મજાનું છે, પણ હવેનું ભવિષ્ય મોજ પડે અને આપણા કામથી અન્યને રાજી થવું પડે એવું કામ માંગે છે. મને આજે મહંતશ્રીની બદલે અહીંયા મને તક આપી તે બદલ હું અભિનંદનનો આભાર માનું છું, અને તમે મને મહંતના સ્થાને ગણીને સાંભળી લીધો તે બદલ તમારો.